તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ શહેરની મુલાકાત પણ લેવાના છે. વડાપ્રધાનની સુરક્ષાને લઈને રાજકોટ પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા તૈયાર કરી દેવાઈ છે. રાજકોટ પોલીસ ઉપરાંત કચ્છમાંથી પણ પોલીસ અધિકારીઓ અને જવાનોને બોલાવવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે તૈયાર કરાયેલી લોખંડી સુરક્ષાની જો વાત કરીએ તો 6 એસપી, 19 ડીવાયએસપી, 39 પીઆઈ, 168 પીએસઆઈ મળી અને કુલ 2700થી વધુ પોલીસ જવાનો વડાપ્રધાનની સુરક્ષા માટે ખડે પગે રહેશે. આ ઉપરાંત એસઆરપીની 3 કંપની, બીડીએસની 7 ટીમ અને એસપીજી દ્વારા પણ વિશેષ ચેકિંગ વ્યવસ્થા તૈયાર કરાઈ છે. વડાપ્રધાનના આગમનના પગલે એરપોર્ટથી ગાંધી મ્યુઝિયમના રૂટ પર રવિવારે નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. સાથે જ તમામ પ્રકારના વાહનોને આ રૂટ પર અવરજવર માટે પ્રતિબંધિત કરવામાં આવ્યું છે. રાજકોટ શહેર પોલીસે સંપૂર્ણ તૈયારી રાખી છે. ગુજરાત પોલીસની તરફથી કુલ મળીને અમે આશરે 3500 પોલીસના માણસો અને અધિકારીઓ સાથે મળીને અમે બંદોબસ્ત કરવાનો છે. આ બંદોબસ્તના અનુસંધાને અમે અગાઉ હથિયારબંધીના જાહેરનામા કરવામાં આવેલા છે, સભા સર્કસના જાહેરનામા કરવામાં આવેલા છે અને સાથે સાથે આ મુખ્ય માર્ગે જે આપણે બધાને ખબર છે એરપોર્ટ છે, રેસ એનસીસી બહુમાલી, પછી સભા સ્થળ અને પછી આ જગ્યાએ જો મહાત્મા મંદિર મ્યુઝિયમ, આ તમામ જગ્યાએ વાહન પાર્કિંગ માટે ના પાર્કિંગ કરવા માટેના પણ જાહેરનામા ગઈકાલ કર્યા છે અને આપે બધાને મોકલી આપવામાં આવેલા છે. આ ઉપરાંત આ મુખ્ય માર્ગે જે અમારા હોસ્પિટલ સર્કલ છે, મહાત્મા મ્યુઝિયમ સુધી તકની રોડ છે, એને પણ બપોરે 12 વાગ્યાથી સાંજે 10 વાગ્યા સુધી તકના વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવેલા છે. ફક્ત કારકેટ જે બધા બંદોબસ્ત સાથે સંડાવેલ છે યા બીજા બધા એ લોકો સિવાય બધાને માટે બંધ કરવામાં આવેલા છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રાજકોટની મુલાકાતને લઈ સમગ્ર રાજકોટ શહેર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. સુરક્ષા વ્યવસ્થાને લઈને કોઈ કચાશ ન રહી જાય તે માટે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા બપોરથી રાજકોટ પહોંચી ગયા છે. પીએમ માટે કરાયેલી સુરક્ષા વ્યવસ્થાનું શિવાનંદ ઝા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન જે રૂટ પરથી પસાર થવાના છે તે રૂટ પર પોલીસ દ્વારા ગ્રાન્ડ રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું. એરપોર્ટથી લઈ ચૌધરી હાઈસ્કૂલ અને ત્યાંથી મહાત્મા ગાંધી મ્યુઝિયમ સુધીના રૂટ પર પોલીસ દ્વારા રિહર્સલ કરાયું હતું, ત્યારે આવા જ પ્રકારનું રિહર્સલ આજે સવારે પણ પોલીસ દ્વારા કરવામાં આવશે. વડાપ્રધાન દ્વારા જ્યાં સભાને સંબોધવામાં આવશે તે સ્થળ પર પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે.